મને એમ થાય કે જેના ઘરની અંદર ફોર વ્હીલર છે એને છોડીને સાધ્વીજી ભગવાનની ની ચેર ખેંચતી હોય ને ત્યારે આંખમાં આંસુ આવી જાય અમારે સાધ્વીજી તો કે આ બહેનોને હાથ જોડવાના મન થઈ જાય શું કમાલની સેવા કરે છે મન તાળી પાડવામાં કેટલી આળસ છે આટલું સાંભળ્યા પછી પણ તમને એમ ના થાય

મને આ વખતે લેવા મૂકવા માટે ઘણી વખત આવ્યા હતા હું જયારે ગુજરાતથી આવતો હતો આનો એક નાનકડો છોકરો છેલ્લા પાંચ વર્ષથી એ પણ વિયાર કરે છે એની બેન પણ વિયાર કરે તમે નહીં માનો એની સ્પીડ શું છે ખબર છે ખતરનાક સ્પીડ હું કદાચ ચેરમાં બેઠો એ પગે ચાલે ચેરની સાથે સાથે ચાલી શકે એટલી તાકાત દસ દસ કિલોમીટર ચાલે હું ક્યારેક કહું કે તું ગાડીમાં બેસી જા એ ગાડીમાં નહીં બેસે ખાલી પાણી પીને પાછો આવી જાય પણ પાછો અમારી સાથે ને સાથે ચાલે છેલ્લા પાંચ છ વર્ષથી જ્યારથી ત્રણ કે ચાર વર્ષનો હતો ત્યારથી એને વીઆર શરૂ કર્યા પારસો ક્યાં બેઠો છે અહીંયા વ્યાસ તમામ ખાલી આ વર્ષનો એનો સ્કોર તમને કહી દઉં એકસો ને ત્રણ વિહાર કર્યા છે એક વિહાર એવરેજ દસ કિલોમીટરનો તો કેટલા કિલોમીટર થયો એક હજાર ને ત્રીસ કિલોમીટર ના વિહાર ખાલી આ વર્ષના થયા આટલી નાની ઉંમરમાં એની બેન પણ विहार કરે તો તમને એમ થતું હશે આ સ્કૂલમાં નહીં જતો હોય જાય છે કયા સ્ટાન્ડર્ડમાં 5 માં ધોરણમાં ભણેશ ફર્સ્ટમાં હતો ત્યારથી विहार કરેશ બસ હવે બસ બસ હવે તમે આવા કઈક વિહાર કરો તો ઈ તાળી વગાડે તમારા માટે પાંચમા ધોરણમાં અત્યારે ભણે છે ફર્સ્ટમાં હતો ત્યારથી વિહાર કરે છે ક્યારેક એના પપ્પા એને લીધા વગર જો ચાલ્યા જાય પછી જે ભેકડો તાણે જે ભેકડો તાણે તમે મને કેમ લીધા વગર ના ગયા અને એના પપ્પા પણ એટલા સમર્પિત છે એકવાર વિહાર હશે તો સ્કૂલમાં નહીં મોકલે પણ વિહારમાં જરૂર મોકલશે આવું એક સરસ વીઆર સેવા ગ્રુપ મુંબઈમાં દક્ષિણ મુંબઈની અંદર પણ ચાલે અઢીસો યુવાનો આપણા દક્ષિણ મુંબઈની અંદર વીઆર સેવા કરે છે ગોવાલિયા ટેન્ક જૈન સંઘ બહુ નસીબદાર છે એના નેજા હેઠળ ચાલતું આ વીઆર સેવા ગ્રુપ અને એના લીડર પણ આપણા ગોવાલિયા ટેન્ક જૈન સંઘના મેમ્બર અમારા રિતેશભાઈ શાહ જરા ઊભા થાય અઢીસો યુવાનો એમના અંડરમાં છે આખું કાલા ચોકીથી લગાવી ગોવાલિયા ટેન્કના અઢીસો યુવાનો છે એ સિવાય ભાઈખલા વગેરેમાં કેટલાય બહેનો પણ સવાર સવારમાં સાધ્વીજી ભગવંતોને લેવા મૂકવાની વ્યવસ્થા કરે છે આજે અહીં બેઠેલા યુવાનો અને બહેનોને કહું છું કે વર્તમાન કાળમાં મેં તમને કીધું જો તમારે તમારું પુણ્ય વધારવું હોય અને જો તમારી તમારે આળસ છોડવી હોય

ચાર વર્ષની ઉંમરથી એની બેન વિહાર કરે આપણે તો ચોવીસ ના થયા આપણે કેમ એક વિહાર ન કરીએ એક વિહાર ખાલી સાધુ સાથે પંદર દિવસે અરે મંથ મહિનામાં એક વિહાર જો તમારી ઈચ્છા હોય તમારું નામ આજે રિતેશભાઈને બહાર નીકળતી વખતે લખાવી દેજો આપણે આગળ વધીએ પુણ્ય બાંધવાના કારણ સુપાત્ર દાન છે પરમાત્માની ભક્તિ છે વિહાર સેવા છે અને નંબર ચાર તમારા મા બાપનો વિનય છે ને એ પણ પુણ્યબંધનું કારણ છે